તે માત્ર વિદ્યાર્થી મિત્રો, આજે આપણો વિષય છે અંગ્રેજી. એમાં આપણે ફરલેનની બુકમાં જોશું ચેપ્ટર નંબર 4, સિંગ્યુલર પ્લુરલ. સિંગ્યુલર એટલે એકવચન અને પ્લુરલ એટલે બહુવચન. તો અહીંયા આપણને કીધું છે ઉદાહરણ મુજબ જોડકા જોડો. તો અહીંયા આપણને પહેલું આપેલું છે ટોઈઝ, TOYS. ટોઈઝ એટલે રમકડાઓ, તો રમકડાઓ સાથે જોડ્યું છે. તો આ છે એ પાછળ એસ લગાડેલો છે એટલે બહુવચન થયું. એવી રીતે આપણને બીજું આપેલું છે CAT, આ એકવચન આપેલું છે એટલે પાછળ એસ લગાડ્યો નથી. કેટ એટલે બિલાડી, તો બિલાડી અહીંયા આપેલી છે તો આપણે એની સાથે જોડીશું. પછી કીધું છે FAN, ફેન. ફેન એટલે પંખો, તો પંખો આપણને અહીંયા આપ્યો છે, તો આ એકવચન થયું, તો આપણે પંખા સાથે જોડીશું. પછી કીધું છે BOOKS, બુક્સ. તો આ છે બહુવચન થયું છે. બુક્સ એટલે ચોપડીઓ, તો ચોપડીઓ આપણને અહીંયા આપેલી છે તો આપણે તેની સાથે જોડીશું. પછી કીધું છે CHAIR, ચેર. ચેર એટલે ખુરશી, આ છે એકવચનમાં આપેલું છે. તો ખુરશી આપણને અહીંયા આપેલી છે તો આ ચેરને ખુરશી સાથે જોડીશું. પછી કીધું છે CATS, કેટ્સ. તો આપણને બહુવચનમાં આપેલું છે, તો કેટ્સ એટલે બિલાડીઓ, તો બિલાડીઓ આપણને અહીંયા આપેલી છે તો આપણે તેની સાથે જોડીએ. પછી કીધું છે HENS, હેન્સ. તો અહીંયા પાછળ એસ લગાડેલો છે, આ પણ બહુવચન આપેલું છે, તો હેન્સ એટલે મરઘીઓ, એક કરતાં વધારે, તો મરઘીઓ આપણને અહીંયા આપેલી છે તો આપણે તેની સાથે જોડીએ. પછી કીધું છે WINDOW, વિન્ડો. વિન્ડો એટલે બારી, આપણને એકવચનમાં આપેલો છે એટલે એક વસ્તુની જ વાત કરવામાં આવી છે, તો બારી આપણને અહીંયા આપેલી છે તો આપણે તેની સાથે જોડીએ. પછી UMBRELLAS, અમ્બ્રેલાઝ. અહીંયા આપણને એસ આપેલો છે એટલે બહુવચન થયું, તો એક કરતાં વધારે વસ્તુની વાત કરવામાં આવી છે. અમ્બ્રેલાઝ એટલે છત્રીઓ, તો છત્રીઓ આપણને અહીંયા આપેલી છે તો આપણે તેની સાથે જોડીએ.
પછી નીચે કીધું છે આપણને બી ડબલ ઓ કે બુક, આપણને એક વચન આપેલું છે બુક એટલે ચોપડી, તો ચોપડી આપણને અહીંયા આપેલી છે તો આપણે તેની સાથે જોડીએ. પછી કીધું છે અધૂરા સ્પેલિંગ પૂર્ણ કરો, તો અહીંયા આપણને છે સ્પેલિંગ ઉચ્ચાર અને અર્થ આપેલો છે, પરંતુ સ્પેલિંગ છે એ આપણને અડધો આપેલો છે અને અડધો આપણે પૂરો કરવાનો છે. તો અહીંયા આપણને કીધું છે ઈગલ્સ, ઈગલ્સ એટલે સમડીઓ, તો અહીંયા આપણને બહુવચન કીધું છે એટલે આપણે ઈગલનો સ્પેલિંગ લખવાનો છે ને, બહુવચન છે એટલે પાછળ એસ લગાડવાનો, તો ઈગલનો સ્પેલિંગમાં શું ખૂટે છે, તો કે ઈ પછી એ જી એલ ઈ અને બહુવચન છે એટલે એસ, ઈગલ્સ, ઈગલ્સ એટલે સમડીઓ. પછી કીધું છે ચેર, ચેર એટલે ખુરશી, તો આ છે આપણને એક વચન કીધું છે તો આપણે લખીએ સી એચ એ આઈ આર, ચેર, ચેર એટલે ખુરશી. પછી કીધું છે પેરોટ, પેરોટ એટલે પોપટ, તો અહીંયા શું ખૂટે છે પી પછી એ ડબલ આર ઓ ટી, પેરોટ એટલે પોપટ. પછી કેમલ્સ, કેમલ્સ એટલે ઊંટો, અહીંયા આપણને બહુવચન કીધું છે એક કરતાં વધારે ઊંટની વાત કરી છે એટલે ઊંટો, તો આપણે સ્પેલિંગ લખીએ સી એ એમ ઈ એલ અને બહુવચન છે એટલે પાછળ એસ, કેમલ્સ, કેમલ્સ એટલે ઊંટો. પછી કીધું છે બોલ, બોલ એટલે દડો, તો એનું સ્પેલિંગ લખીએ બી એ અને એલ અને પછી બીજો એલ આપેલો છે, તો બી એ ડબલ એલ, બોલ, બોલ એટલે દડો. પછી કીધું છે કાઉઝ, કાઉઝ એટલે ગાયો, અહીંયા બહુવચન કીધું છે એક કરતાં વધારે ગાયની વાત કરી છે એટલે આપણે સ્પેલિંગ લખીએ સી ઓ ડબલ્યુ એસ, કાઉઝ, કાઉઝ એટલે ગાયો. પછી કીધું છે આપણને એપલ, એપલ એટલે સફરજન, તો એનો સ્પેલિંગ લખીએ એ ડબલ પી એલ ઈ, એપલ એટલે સફરજન. પછી કીધું છે ટોઈઝ, ટોઈઝ એટલે રમકડાઓ, તો અહીંયા બહુવચન કીધું છે તો સ્પેલિંગ આપણે લખીએ ટી ઓ વાય એસ, ટોઈઝ, ટોઈઝ એટલે રમકડાઓ. પછી કીધું છે કેટ્સ, કેટ્સ એટલે બિલાડીઓ, તો આપણે સ્પેલિંગ લખીએ સી એ ટી એસ, બહુવચન છે એટલે એસ લગાડવાનો, કેટ્સ, કેટ્સ એટલે બિલાડીઓ. તો બાળકો આજે અહીંયા સુધી જ, આગળનું આપણે આગળના વિડીયોમાં જોશું.